નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજનો આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં પાઠ 9 આપણે સૌ તોફાની તેમાં તમારી સાથે પોથીમાં પેજ નંબર 58 પર આપેલ છે તે જોશું. પાઠ 9 આપણે સૌ તોફાની. તેમાં પ્રશ્ન 1 શું છે? ગીત ગાઓ. પ્રશ્ન 1 માં શું કીધું છે? ગીત ગાઓ. તો અહીં આપણે ગીત આપેલું છે તે ગાશું. હું ગાવ એટલે મારી સાથે સાથે તમારે પણ ગાતું જવાનું છે. ચાલો. વડલા ડાળે વાંદરા ટોળી કરતી ઉપાહો, છાનો માનો જોયા કરું થઈને ચૂપાજો. વડલા ડાળે વાંદરા ટોળી કરતી ઉપાહો, છાનો માનો જોયા કરું થઈને ચૂપાજો. એક મોટો બુટિયો એ વાનરનો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. છાપરા કૂદે કૂદે અગાસી એવા એ બહાદુર. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હું પાહુ, છાનો માનો જોયા કરું થઈને ચૂપાજો. છાનો માનો જોયા કરું થઈને ચૂપાજો. લીમડા કેરી ખાય લીંબોળી વડના ખાય ટેટા, કેરી કેરી ખાય ખાઈને ગોઠલા નાખે હેઠા. ઠેકડા મારે મારે ગુલાટો કરતા છૂટા છૂટ, કરતા છૂટા છૂટ. છાનો માનો જોયા કરું થઈને ચૂપા છૂટ. વડલા ડાળે વાંદરા ટોળી કરતી ઉપા. તો આપણે ગીત છે તે ગાયું. તેમાં શું આપેલું હતું? વડલાની ડાળે વાંદરા ટોળી છે એ કેવી છે, શું કરે છે, એ હુપાહુપ કરે છે, અને હું આ બધું છાનો માનો ચૂપચાપ થઈ અને જોયા કરું છું. પછી એક મોટો બુટિયો એ વાનરનો સરદાર, સૌથી મોટો વાંદરો છે બુટિયો, એ આ બધા વાનરનો સરદાર છે. એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. એની પાછળ છે આ બધા નાના મોટા 10-12 વાંદરા છે. છાપરા કૂદે કૂદે અગાસી એવા એ બહાદુર. છાપરા અને અગાસી છે એ બધું કૂદતા જાય એવા એ બહાદુર છે. પછી લીમડા કેરી ખાય લીંબોળી વડના ખાય ટેટા. લીમડા કેરી લીંબોળી હોય એ બધું ખાય છે અને વડના ટેટા ખાય છે. કેરી કેરી ખાય ખાઈને ગોટલા નાખે હેઠા. કેરી કેરી છે તે બધું ખાય અને ગોટલા છે તે હેઠા નાખી દે છે. ઠેકડા મારે મારે ગુલાટો કરતા છૂટા છૂટ. ઠેકડા મારે અને ગુલાટો મારે અને શું કરે છે તે છૂટા છૂટ કરે છે. આ બધું છાનો માનો જોયા કરું થઈને છૂપાચો. તો આ ગીત છે તે મારે ઘરે તમારા મમ્મી અથવા પપ્પાની બાજુમાં બેસે અને તેને ગાઈને સંભળાવવાનું છે. ચાલો હવે તે પછી પ્રશ્ન 2. તેમાં શું કીધું છે? સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં ક્રમ લખો. આપણે અહીં વિકલ્પ આપેલા છે તેમાં જે સાચો વિકલ્પ હોય તે પસંદ કરી અને બોક્સમાં લખવાના છે. ચાલો પહેલું. વાંદરા ટોળી કયા હુપાહુપ કરતી હતી? વાંદરા ટોળી કઈ હુપાહુપ કરતી હતી? તો એમાં શું કીધું? આંબા ડાળે, બીમાં આંબલી ડાળે, અને કમાં છે વડલા ડાળે. તો અ આવશે, બ આવશે કે ક આવશે? વાંદરા ટોળી ક્યાં હુપાહુપ કરતી હતી? વડલા ડાળે. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ, એટલે જવાબમાં શું આવશે? ક. એટલે અહીં લખવાનું ક. ચાલો તે પછી બીજો. બુઢિયો વાનર કોણ હતો? બુઢિયો વાનર છે એ કોણ હતો? તો ઓપ્શન એમાં શું કીધું? વાનરનો ચોકીદાર, બ માં છે વાનરનો સરદાર, અને ક માં છે વાનરનો રખેવાળ. તો બુઢિયો વાનર કોણ હતો? અ આવશે, બ આવશે કે ક આવશે? વાનરનો ચોકીદાર હતો, સરદાર હતો કે રખેવાળ હતો? સરદાર હતો. બુઢિયો વાનર એ વાનરનો સરદાર હતો. જવાબમાં શું આવશે? બ. અહીં લખીશું બ. તે પછી ત્રીજું. બુઢિયા વાનરની પાછળ કેટલા વાંદરા છે? બુઢિયા વાનર છે તેની પાછળ કેટલા વાનર છે? તો ઓપ્શનોમાં શું કીધું? 10-12. બમાં છે 6-8, અને કમાં છે 5-7. તો કેટલા વાંદર હતા? 10-12. એટલે જવાબમાં શું આવશે? અ. બુઢિયા વાનરની પાછળ કેટલા વાંદર હતા? 10-12.
તે પછી ચોથું વાંદરા શું ખાય છે વાંદરા છે શું ખાય અમાર શું કીધું ઓપ્શન અમાર કેળા બમા બટાકા અને કમાલી ઘોડી તો ઉઠીએ વાંદર છે એ શું ખાય છે લીંબોળી લીમડા કેરી ખાય લીંબોળી એટલે જવાબમાં શું આવશે ક લીંબોળી તે પછી પાંચમું વાંદરા નીચે શું નાખે છે વાંદરા છે નીચે શું નાખે છે ઓપ્શનોમાં શું કીધું પાંદરા બમાં છે પોટલા અને કમાં છે કેરી તો શું આવશે જવાબમાં પાંદડા ગોટલા કે કેરી ગોટલા જવાબમાં શું આવશે ગોટલા કેરી કેરી ખાય છે ને ગોટલા નાખે ઠા એટલે અહીં આવશે બ તો આપણે પ્રશ્ન બે છે તે જોયો હવે ત્યાર પછી પ્રશ્ન ત્રણ તો તેમાં શું કહેતો શબ્દોને સાચા ક્રમમાં ગોઠવી ગીતની પંક્તિઓ લખો આપણે અહીં શબ્દ આપેલા છે તેને સાચા ક્રમમાં ગોઠવવાને પછી ગીતની પંક્તિ છે તે લખવાની છે તો ચાલો પહેલાં શું છે ખાય લીંબોળી કેરી લીંબડા ખાય લીંબોળી કેરી લીંબડા તો શું આવશે સાચું લીંબડા કેરી ખાય લીંબોળી સાચું શું આવશે લીંબડા કેરી ખાય લીંબોળી તો ચાલો હું લખીશું લીંબડા કેરી ખાય લીંબોળી લીમડા કેરી ખાય લીંબોળી પછી બીજું ટેટા ખાય વડના બીજામાં શું કીધું છે ટેટા ખાય વડના સાચું શું આવશે પંક્તિ વડના ખાય ટેટા સાચી પંક્તિ શું આવશે વડના ખાય ટેટા ચાલો અહીં લખીશું બીજામાં વડના ખાય ટેટા લીમડા કેરી ખાય લીંબોળી પહેલું વાક્ય અને બીજું વડના ખાય ટેટા પછી ત્રીજામાં શું છે ખાઈને કેરી કેરી ખાય એઠા ગોટલા નાખે ત્રીજામાં શું કીધું છે ખાઈને કેરી કેરી ખાય એઠા ગોટલા નાખે તો સાચું પંક્તિ શું આવશે કેરી કેરી ખાય ખાઈને ગોટલા નાખે એઠા શું આવશે કેરી કેરી ખાય ખાઈને ગોટલે નાખે એઠા તો ચાલો લખીએ કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે એઠા ચાલો પછીનું ગુલાટો મારે મારે ઠેકડા ઝૂંટા ઝૂંટ કરતા સાચું પંક્તિ શું આવશે ઠેકડા મારે મારે ગુલાટો કરતા ઝૂંટા ઝૂંટ શું આવશે ઠેકડા મારે મારે ગુલાટો કરતા ઝૂંટા ઝૂંટ તો ચાલો લખીએ અહીં ઠેકડા મારે મારે ગુલાટો કરતા છૂટા છૂટ ઠેકડા મારે મારે ગુલાટો પત્તા છૂટા છૂટ તો આપણે પ્રશ્ન ત્રણ છે તે જોયો હવે ત્યાર પછી પ્રશ્ન ચાર પ્રશ્ન ચાર માં શું કીધું યોગ્ય રીતે જોડી ગીતમાંથી એ પંક્તિ શોધી લો યોગ્ય રીતે અહીં જોડવાનું છે ને ગીતમાંથી તે પંક્તિ શોધી અને લખવાની છે તો ચાલો પહેલાં શું કીધું વાંદરો ક્યાં ક્યાં કૂદે
વાંદરો ક્યાં ક્યાં કૂદે છે? ચાલો આમાં જોઈએ. છાપરા કૂદે, ડાળ કૂદે, અગાસી કૂદે, વાડ કૂદે અને નદી કૂદે. સાચું શું આવશે? છાપરા કૂદે છે. તો કે હા, છાપરા કૂદે છે એટલે રાઈટ કરશું. પછી ડાળ કૂદે, તો કે ના, ડાળ ન કૂદે. તે પછી ત્રીજું છે અગાસી કૂદે, તો અગાસી કૂદે હા એટલે અહીં રાઈટ કરશું. પછી વાડ કૂદે છે, તમે ગીતમાં જોયું તો વાડ શબ્દ આવ્યો, તો કે ના. પછી નદી કૂદે, ન કૂદે. શું કૂદશે? છાપરા કૂદશે અને અગાસી કૂદશે. તો અહીં શું આવશે? સાચી પંક્તિ છાપરા કૂદે, કૂદે અગાસી, એવા એ બહાદુર. શું આવશે પંક્તિમાં? છાપરા કૂદે, કૂદે અગાસી, એવા એ બહાદુર. તો ચાલો લખીએ અહીં. ચાલો પછી બીજું. વાંદરો શું શું ખાય? બીજામાં શું કીધું છે? વાંદરો શું શું ખાય? તો એમાં ઓપ્શનમાં શું આપેલું છે? પેલું લીંબોળી ખાય, તો લીંબોળી ખાય વાંદરા, તો કે હા ખાય છે એટલે એમ કરશું રાઈટ. પછી કેરી ખાય, હા ખાય છે એટલે એમ કરશું. પછી ચીકુ ખાય, તો કે ના ચીકુ ન ખાય. પછી ટેટા ખાય, તો કે હા ટેટા ખાય છે એટલે અહીં રાઈટ. તે પછી છે કેળા ખાય, તો કેળા ખાય ન ખાય. વાંદરા શું શું ખાય? લીંબોળી ખાય, કેરી ખાય અને ટેટા ખાય. તો ચાલો વાક્ય શું આવશે? લીમડા કેરી ખાય લીંબોળી, વડના ખાય ટેટા, કેરી કેરી ખાય ખાઈને ગોટલા નાખે એઠા. શું આવશે? આ બે પંક્તિ છે એ આવશે. લીમડા કેરી ખાય લીંબોળી, વડના ખાય ટેટા, કેરી કેરી ખાય ખાઈને ગોટલા નાખે એઠા. તો ચાલો હું લખીશું. પેલામાં લીમડા કેરી ખાય લીંબોળી, વડના ખાય ટેટા, પછી શું આવશે? કેરી કેરી ગોટલા નાખે એઠા. શું વાંદરા શું શું ખાય? તો લીમડા કેરી ખાય લીંબોળી, વડના ખાય ટેટા, કેરી કેરી ખાય ખાઈને ગોટલા નાખે એઠા. પાછળ ત્રીજું. તો ત્રીજામાં શું પૂછ્યું છે? વાંદરો શું શું કરે? દોડમ દોડ કરે, તો દોડમ દોડ કરે છે વાંદરા, તે ના નથી કરતા. તે પછી છે નાચે, ત્રીજો ઓપ્શન છે નાચે, તો નાચે છે વાંદરા, તો કે ના નથી નાચતા એટલે એ પણ નહીં આવે. પછી છે ગુલાટો મારે, તો વાંદરા ગુલાટો મારે છે, તો કે હા મારે છે એટલે એ આપણે રાઈટ કરશું. તે પછી છે ભાગમ ભાગ કરે, તો ભાગમ ભાગ કરે છે, તો કે ના નથી કરતા. અને પછી છે ઝૂંટા ઝૂંટ કરે, તો ઝૂંટા ઝૂંટ કરે છે, તો કે હા કરે છે એટલે અહીં રાઈટ કરશું. શું શું કરે છે વાંદરા? ઠેકડા મારે છે, ગુલાટો મારે છે અને ઝૂંટા ઝૂંટ કરે છે. તો ચાલો પંક્તિમાં શું આવશે?
ठेकड़ा मारे मारे गुलाटो करता छोटा छोट। चलो लखिए, ठेकड़ा मारे मारे गुलाटो करता छोटा छोट। શું કરે છે વાંદરા? ઠેકડા મારે મારે ગુલાટો કરતા છૂટા છૂટ। ચાલો હવે તે પછી પ્રશ્ન પાંચ, તેમાં શું કીધું? વાંદરા ટોળી વિશે નીચેના શબ્દનો ઉપયોગ કરી પાંચ વાક્ય લખો। વાંદરા ટોળી છે તેના માટે નીચેના અહીં આપણે શબ્દ આપેલા છે, તે શબ્દનો ઉપયોગ કરીને પાંચ વાક્ય અહીં લખવાના છે। એક વાક્ય આપેલું છે, નમૂનો શું છે? વાંદરા ટોળી વડ પર બેઠી છે। વાંદરા ટોળી ક્યાં બેઠી છે? વડ પર બેઠી છે। ચાલો પછી બીજું વાક્ય શું લખીશું? વાંદરા ટોળી છાપરા અને અગાસી કૂદે છે। વાંદરા ટોળી શું કરે છે? છાપરા અને અગાસી કૂદે છે। બીજું વાક્ય આપણે બનાવી લખીશું કે વાંદરા ટોળી છાપરા અને અગાસી કૂદે છે। તો ચાલો લખીએ, વાંદરા ટોળી છાપરા અને અગાસી કૂદે છે। બીજું વાક્ય શું લખ્યું? વાંદરા ટોળી છાપરા અને અગાસી કૂદે છે। હવે ત્રીજું વાક્ય શું લખીશું? વાંદરા ટોળી કેરી ખાય ગોટલા નીચે ફેંકે છે। વાંદરા ટોળી શું કરે છે? કેરી ખાય અને ગોટલા નીચે ફેંકે છે। ચાલો લખીએ ત્રીજું વાક્ય, વાંદરા ટોળી કેરી ખાય ગોટલા નીચે ફેંકે છે। શું કરે છે? વાંદરા ટોળી કેરી ખાય અને ગોટલા નીચે ફેંકે છે। તે પછી ત્રીજું, વાંદરા ટોળી ગુલાટો મારે છે। વાંદરા ટોળી શું કરે છે? ગુલાટો મારે છે। ત્રીજું વાક્ય લખીશું, વાંદરા ટોળી ગુલાટો મારે છે। વાંદરા ટોળી ગુલાટો મારે છે। વાંદરા ટોળી ગુલાટો મારે છે। ચલો ત્યાર પછી ચોથું વાક્ય, વાંદરા ટોળી હુપાહુપ વડલા ડાળે કરતી હતી। વાંદરા ટોળી હુપાહુપ વડલા ડાળે કરતી હતી। ચલો લખીએ ચોથું વાક્ય, વાંદરા ટોળી હુપાહુપ વડલા ડાળે કરતી હતી। વડલા ડાળી વાંદરા ટોળી હુપાહુપ વડલા ડાળે કરતી હતી। ચાલો પછી પાંચમો વાક્ય લખીશું, વાંદરા ટોળી વડના ટેટા ખાય છે। વાંદરા ટોળી વડના ટેટા ખાય છે। ચલો લખીએ, વાંદરા ટોળી વડના
ટેટા ખાયો છે વાંદરા ટોળી વડના ટેટા ખાય છે તો આપણે વાંદરા ટોળી વિશે અહીં પાંચ વાક્ય છે તે લખ્યા ચલો તે પછી પ્રશ્ન છો તેમાં શું કીધું છે અભિનય ઓળખી નીચે લખો અભિનય આપેલા છે તો એ ઓળખી અને નીચે આપેલી જગ્યામાં લખવાના છે નમૂનો આપ્યો છે શું કરે છે આ છોકરો છે તે શું કરે છે પક્ષીની જેમ ઉડે છે શું કરે છે છોકરો પક્ષીની જેમ ઉડે છે હવે બીજામાં શું કરે છે બીજા બોક્સમાં છોકરો છે તે શું કરે છે વાંસળી વગાડે છે શું કરે છે વાંસળી વગાડે છે ચાલો અહીં આપણે લખીશું વાંસળી વગાડે છે છોકરો શું કરે છે વાંસળી વગાડે છે પછી બીજા બોક્સમાં છોકરો શું કરે છે લખોટી રમે છે શું કરે છે લખોટી રમે છે અહીં લખીશું લખોટી રમે છે પહેલામાં પક્ષી નીચે ઉડે છે પછી બીજામાં વાંસળી વગાડે છે અને ત્રીજામાં લખોટી રમે છે ચાલો તે પછી પ્રશ્ન સાત ચિત્ર ઓળખી તેમણે બોલેલું વાક્ય પૂરો કરો આપણે અહીંયા ચિત્ર આપેલા છે જે તે ચિત્ર ઓળખી અને અહીંયા આપેલું વાક્ય પૂરું કરવાનું છે એક નમૂનો આપણે આપ્યો છે તો અહીંયા શું આપેલું છે સા તો એ શું પૂછે છે બેટા આજે કેમ આટલો ખુશ છે આપણે ટેક્સ્ટ બુકમાં જોયા હતા બધા એટલે સાપ છે તેના બેટાને પૂછે છે બેટા આજે કેમ આટલો ખુશ છે ચાલો પછી બીજું વાક્ય છે તે શેનું આપેલું છે શોનકનું તે શું કહે છે મમ્મી આજે હવે શું આવશે તમારે તમારી ટેક્સ્ટ બુક બાજુમાં ખુલ્લી રાખવાની છે અને તેમાં જોતું જવાનું છે શોનક શું કહે છે તેના મમ્મીને કે મમ્મી આજે તો મેં મોટું પરાક્રમ કર્યું એટલે અહીં આગળ વાક્ય શું હશે મમ્મી આજે તો મેં મોટું પરાક્રમ કર્યું ચાલો અહીં લખીશું તો મેં મોટું પરાક્રમ કર્યું ચાલો તે પછી ત્રીજું તો અહીં શેનું આપેલું છે મમ્મીનું ચિત્ર આપેલું છે તો અહીં શું બોલે છે ઓહો હો આ તો બહુ મોટું પરાક્રમ શું કહે છે મમ્મી ઓહો હો આ તો બહુ મોટું પરાક્રમ ચાલો અહીં આગળ આવશે બહુ મોટું પરાક્રમ મમ્મી તેના સોનકને કહે છે ઓહો આ તો બહુ મોટું પરાક્રમ કર્યું તે ચાલો પછી શેનું આપેલું છે સાપુ તેમાં શું આપેલું છે આજે હું સીધો પછી આગળ શું આવશે સીધો સીધો ચાલીને ઘરે આવ્યો સાપનો બેટો છે તેના પપ્પાને કહે છે કે આજે તો હું સીધો સીધો ચાલીને ઘરે આવ્યો એટલે આગળ આવશે સીધો ચાલીને ઘરે આવ્યો શું આવ્યો આજે હું સીધો સીધો ચાલીને ઘરે આવ્યો ચાલો ત્યાર પછી શેનું આપેલું છે મચ્છર આજે તો મેં એક નવું જ કામ કર્યું શું આવશે આગળનું વાક્ય આજે તો મેં એક નવું જ કામ કર્યું અહીં આવશે એક નવું જ કામ કર્યું મચ્છર શું કહે છે આજે તો મેં એક નવું જ કામ કર્યું તે પછી અહીં ઘણા બધા મચ્છર આપેલા છે તે શું કહે છે એવી તો તે સી નવાઈ કરી બધા મચ્છરો છે તે
મીઠું મચ્છરને પૂછે છે વિતો સી નવાઈ કરી એટલે અહીંયા આગળ આવશે વિતો સી નવાઈ કરી વિતો સી નવાઈ કરી તો આપણે પ્રશ્ન 1 થી 7 સુધીના છે તે જોયા તો બધા પ્રશ્ન તમારે તમારી સાથે પોથીમાં લખી લેવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો Bye.